રાજ્યમાં અને ઉપરવાસમાં વરસી રહેલા શ્રીકાર વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમની જળસપાટી ઐતિહાસિક 131.20 મીટરે પહોંચી ગઈ છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે, ત્યારે તંત્ર દ્વારા આ અગમચેતીના ભાગરૂપે ડેમના 10 દરવાજા ગુરુવારે મોડી રાત્રે ખોલવા પડ્યા હતા, જ્યારે આજે વહેલી સવારે બીજા 14 એમ કુલ 24 દરવાજા ખોલવા પડ્યા છે. માત્ર 0.92 સેન્ટીમીટર દરવાજા ખોલાયા છે, પરંતુ તેમાંથી 8 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની સપાટી વધી રહી છે. અત્યારે કુલ 131.20 મીટર પાણીની સપાટી છે, અને જેના કારણે 22 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા નદીમાં અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સવારેથી જ આ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે ઇન્દિરા સાગરમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા ખોલાયા બાદ તેમાંથી વહેતા જળધોધે નયનરમ્ય નજારો સર્જ્યો, જાણે કોઈ પર્વત પરથી ધોધ વહી રહ્યો હોય. એક તરફ ઝરમર વરસાદ અને ડેમની આજુબાજુ ખીલી ઉઠેલી વનશ્રી પ્રવાસીઓને આકર્ષી રહી છે. ઝરમર વરસાદમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ જોવા માટે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી છલોછલ ભરાયેલો ડેમ અને તેમાંથી વહેતો ધોધ પ્રવાસીઓને માટે જીવનનું સંભારણું બની રહ્યા છે. આ ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યું છે કે જે આ નર્મદાના ડેમ આજે એના દરવાજા ખોલવામાં આવ્યા છે, એમે જોઈને ખૂબ જ અમને આનંદ આવ્યો છે. અને ઇતિહાસમાં એવું પહેલી વાર બન્યું કે જે આ દરવાજા ખોલ્યા અને પછી એનો ઓવરફ્લો થયો, એ આજે એનું ખરેખર એ દ્રશ્ય જોઈએ તો આપણને આમ હૃદયને આમ સ્પર્શી જાય એવું છે. આ એક ઐતિહાસિક ક્ષણની જે અમે સાક્ષી પુરાવી છે તેનો અમને ખૂબ આનંદ છે, અને મોદી સાહેબનું જે વિઝન છે જે ખરેખર સાક્ષાત થયેલું છે, અને અમને ખરેખર ધન્યવાદ આપીએ છીએ રૂપાણી સાહેબને, દીતભાઈ પટેલને. અમે ખૂબ ખૂબ હૃદયના ખરા અંતરથી અમે અભિવાદન કરીએ છીએ અમને. નર્મદા ડેમની ઊંચાઈ વધાર્યા બાદ જાણે હવે મેઘરાજાની પણ મંજૂરી મળી ગઈ હોય તેમ ડેમને તેમની ક્ષમતા કરતાં પણ વધારે જળથી તડબોળ કરી દીધું. રાજ્યના નાગરિકો માટે ઐતિહાસિક ક્ષણ છે, તો સરકારને મહેનત ફળી હોય તેવું અનુભવાઈ રહ્યું છે. અને એટલે જ નર્મદામાં નવા આવેલા નીરના વધામણા માટે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નર્મદાના નીરની પૂજા કરી હતી અને ડેમની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ક્ષણને ગુજરાતના વિકાસ માટે ધન્ય ક્ષણ ગણાવી હતી. આપણા બધા માટે જીવાદોરી સમાન છે. આજે આનંદની વાત છે કે ડેમનું કામ પૂરું થયું, દરવાજા લાગી ગયા, ત્યાર પછી પહેલી વખત આજે મહત્તમ સપાટી 131 મીટર આ ડેમમાં પાણી ઉપરવાસના વરસાદને કારણે આવ્યું છે. ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને સંપૂર્ણ ડેમ આજે ભરાઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. નર્મદા ડેમમાંથી 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તેના કારણે કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટની સ્થિતિ સર્જાય છે. તકેદારીના ભાગરૂપે ક્લાસ 1 શ્રેણીના 10 અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તેઓ કાંઠા વિસ્તારના 42 ગામોમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા નજર રાખી રહ્યા છે. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હવાઈ નિરીક્ષણ કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની તૈયારીની સમીક્ષા કરી હતી. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા નાના મોટા બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ નર્મદા બંધની મુલાકાતે ગયા હતા અને તેમણે ડેમ છલકાવવાને સરકારના પ્રયાસ પર કુદરત મહેરબાન હોવાનું જણાવ્યું હતું. દાયકાઓ જૂની જે લાગણી અને અપેક્ષા હતી એ હવે ભગવાને પૂર્ણ કરી છે, ત્યારે નર્મદા મૈયાના વધામણા કરવા માટે આજે મુખ્યમંત્રીશ્રી સાથે અમે આવ્યા છીએ. અત્યારે 6 લાખ ક્યુસેકનું પૂર ચાલી રહ્યું છે. 23 જેટલા દરવાજા રાતથી જ ખોલીને નર્મદામાં પાણી વહાવવાની શરૂઆત કરી દીધી અને ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી 1200 મેગાવોટનું જે પાવર હાઉસ છે, હાઇડ્રો પાવર, એમાં વીજળીનું ઉત્પાદન પણ
શરૂ કરી દેવામાં આવી છે। નર્મદા નદીમાં 6 લાખ ક્યુસેક પાણી ચાલી રહ્યું છે। નર્મદાની આપણી જે મુખ્ય કેનાલ છે એની અંદર અત્યારે 14,000 ક્યુસેક પાણી આપણે છોડી રહ્યા છીએ। સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં પાણીની 5.50 લાખ ક્યુસેક આવક થઈ રહી છે અને દર કલાકે 23 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે વધતી સપાટીમાં બ્રેક મારવા 2 વર્ષથી બંધ રિવરબેડ પાવર હાઉસના 250 મેગાવોટના 2 ટર્બાઇન શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેનલ હેડ પાવર હાઉસના 50 મેગાવોટના 2 ટર્બાઇન પણ શરૂ કરી દેવાયા છે, જેથી પાણી છોડવાની સાથે વીજ ઉત્પાદન પણ શરૂ થયું છે। વડી આ જળ સપાટી પીવાના પાણી અને કૃષિ માટે લાંબા ગાળાની જરૂરિયાત માટે પણ ખૂબ મહત્વની છે। અત્યાર સુધી મહત્તમ આપણે 121 મીટર સુધી જ પાણી સંગ્રહિત કરી શકતા હતા, પરંતુ હવે 10 મીટર સુધી વધારે પાણીની સંગ્રહ ક્ષમતાથી પાણીની મુશ્કેલી દૂર થશે। એવા વિસ્તારો હતા જ્યાં નેટવર્ક છે પણ પાણી પહોંચતું નથી, હવે ત્યાં પણ પાણી પહોંચી શકશે। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં નર્મદાના પાણીની ખેંચ રહેશે નહીં, છેક કચ્છ સુધી પહોંચતું નર્મદાનું પાણી મરુધરામાં લીલોતરી કરી શકે છે, કેમ કે હવે ગુજરાત પર કુદરત મહેરબાન થઈ છે। કેમેરામેન સંજય પાટડિયા સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV ન્યૂઝ, નર્મદા।